નમસ્કાર, ડાયટ યોગા અને આયુર્વેદા ચેનલમાં હું ડૉક્ટર ધારા તમારું સ્વાગત કરું છું. આજે હું તમને નસકોરા વિશે વાત કરીશ. નસકોરા કેવી રીતે આવે છે, શું નસકોરા એ કોઈ બીમારી સાથે જોડાયેલા છે, નસકોરા લેતા હોય એનો મતલબ કે કોઈ તકલીફ છે, નસકોરાના લક્ષણ શું છે, ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ, આ બધા વિશે આજે હું તમારી સાથે વાત કરીશ. જાગતી વખતે નાક અને મોઢાની હવા ગળા દ્વારા આપણા ફેફસામાં આરામથી જાય છે, પરંતુ સૂતી વખતે ગળાના નાજુક ટીસ્યુ અને જીભ રિલેક્સ થઈ જાય છે, જેના કારણે આ વાયુમાર્ગ આંશિક રૂપથી અવરુદ્ધ થઈ જાય છે, જેના કારણે અંદર આવવાવાળી અથવા તો બહાર જવાવાળી હવાને પ્રતિરોધ મળે છે, જેનાથી કંપન થાય છે અને નસકોરા આવે છે. નસકોરા આવવા એ સામાન્ય છે. જે લોકો નિયમિત રૂપથી નસકોરા નથી લેતા એ લોકોમાં પણ વાયરલની બીમારીમાં દારૂ પીધા પછી અથવા તો કોઈ દવા લીધા પછી નસકોરા આવી શકે છે. કોઈ પણ પ્રકારના શરીરવાળા લોકોને નસકોરા આવી શકે છે. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે જાડા ગળાવાળા અને જાડા લોકોને નસકોરા આવે છે, પરંતુ નાની ગરદનવાળી પતલી સ્ત્રીને પણ એટલી જ જોરથી નસકોરા આવે છે. વજન વધવું અને ઉંમર વધવાની સાથે નસકોરા વધતા જાય છે. નસકોરા આવવા એ સ્લીપ એપનિયાનું એક લક્ષણ છે. જેમને સ્લીપ એપનિયા હોય છે એમને થોડા સમય સુધી શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે અથવા તો ઘૂંટણ કે હાંફવાની અવાજ આવે છે. સ્લીપ એપનિયા મુખ્યત્વે બે પ્રકારના હોય છે. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, જેમાં રચનાત્મક બાધા હોય છે જે નસકોરા સાથે જોડાયેલું છે. કેન્દ્રીય તંત્રિકા તંત્રની સમસ્યાને કારણે સેન્ટ્રલ સ્લીપ એપનિયા થાય છે, જે શ્વાસને નિયંત્રિત કરે છે. આ સ્લીપ એપનિયા નસકોરા સાથે જોડાયેલું નથી હોતું. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયામાં વધારે જોરથી નસકોરા આવે છે, ત્યાર પછી શ્વાસ અટકે છે અને વધારે અટકે છે, જેના કારણે જોરથી નસકોરા અથવા તો હાંફવાની અવાજની સાથે જાગી જવાય છે. આ રીતે ઘણી વખત શ્વાસ અટકે છે. કેટલાક લોકોને એક કલાકમાં 5 વખત ઊંઘ ઉડી જાય છે. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયામાં 10-20 સેકન્ડ સુધી શ્વાસ બંધ થઈ જાય છે, પરંતુ સ્લીપ એપનિયાના બધા જ મામલામાં નસકોરા નથી આવતા અને નસકોરા લેવાવાળા બધા જ લોકોને સ્લીપ એપનિયા નથી હોતો, પરંતુ નસકોરા આવવા એને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાના આવા કોઈ પણ લક્ષણ દેખાય તો ડૉક્ટરનો જરૂરથી સંપર્ક કરવો જોઈએ. જો બાળકો નસકોરા લેતા હોય તો પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો જોઈએ. બાળકોમાં નાક ગળાની સમસ્યા, ટોન્સિલનું વધવું અને વધારે પડતા વજન હોવાને કારણે શ્વાસમાર્ગ સાંકડો થઈ જાય છે. જીભને ગળાના પાછળના ભાગમાં પર્યાપ્ત જગ્યા ના મળે તો નસકોરા આવે છે. ખાસ કરીને જેમનું વજન વધારે હોય અથવા જે લોકો પીઠના બળે સોતા હોય અથવા તો જેને હૃદયની બીમારી હોય એમને. દિમાગમાં એક કેમિકલ હોય છે જે શ્વસન માટે જરૂરી છે. નસકોરાવાળા લોકોમાં એ ફેલ થઈ જાય છે, જેના કારણે ઓક્સિજન ઓછો થઈ જાય છે, કોર્ટિઝોલ, એડ્રીનાલિન અને બીજા હોર્મોન વધી જાય છે. આ હોર્મોન હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની અનિયમિત ગતિના કારણ બને છે, જેના કારણે હાર્ટ એટેક અને મૃત્યુ પણ થઈ શકે છે. નસકોરા વગર પણ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાથી ઓક્સિજનની માત્રા ઓછી થવાના કારણે હૃદયમાં હાનિ થઈ શકે છે. નસકોરાના અલગ અલગ પ્રકારની વાત કરીએ, મોઢું બંધ કરીને નસકોરા આવવા, જે તમારી જીભની તકલીફ જણાવે છે. મોઢું ખુલ્લું રાખીને નસકોરા લેવા, જે ગળાના ટીસ્યુની તકલીફ જણાવે છે. સીધા પીઠના વડે સોવાના કારણે નસકોરા આવવા, જેમાં સુવાની આદત અથવા તો લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરવાથી આરામ મળી શકે છે. કોઈ પણ રીતે સુવાથી નસકોરા આવવા, જે વધારે ભયાનક છે અને એની ટ્રીટમેન્ટની આવશ્યકતા છે. નસકોરાની સાથે બીજા લક્ષણ પણ હોય છે, જેમ કે રાત્રે ઊંઘ બરાબર ના થવાને કારણે દિવસમાં ઊંઘ આવી, સવારે માથું દુખવું, વસ્તુને યાદ રાખવામાં મુશ્કેલી પડવી, ઇરિટેબલ થવું, સેક્સ ડ્રાઈવ ઓછી થઈ જવી, સવારે ગળામાં ખરાશ રહેવી, પૂરતી ઊંઘ ના થવી, રાત્રે હાંફવું અથવા તો દમ ઘૂંટવું, બીપીનું વધવું, રાત્રે છાતીમાં દુખાવો, વધારે પડતા નસકોરાને કારણે બીજાની ઊંઘમાં ખલેલ પડવી, બાળકોમાં ધ્યાન ના રહેવાને કારણે સ્કૂલમાં અને વ્યવહારમાં તકલીફ પડવી. એક સ્ટડી અનુસાર 40% વયસ્ક પુરુષો અને 24% વયસ્ક મહિલા નિયમિત રૂપથી નસકોરા લે છે. મધ્યમ આયુમાં નસકોરા લેવું સામાન્ય છે. આ સિવાય વધારે પડતું વજન અને માનસિક તણાવ પણ નસકોરાનું મુખ્ય કારણ છે. HDL, જો સારું કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થઈ જાય તો પણ હૃદયરોગની સંભાવના વધી જાય છે. શરદી અથવા તો ફ્લૂને કારણે ક્યારેક ક્યારેક નસકોરા લેવું એ હાનિરહિત છે, પરંતુ વધારે જોરથી અને વારંવાર નસકોરા લેવા એ સ્લીપ એપનિયા નામનો ગંભીર વિકાર છે. લાંબા સમય સુધી નસકોરા લેવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો ખતરો વધી જાય છે, જેમાં લોહીમાં ઓક્સિજન ઓછું થવું, મુશ્કેલથી ધ્યાન આપવું, દિવસમાં વધારે થાક લાગવો, હાર્ટ એટેક, બ્લડ પ્રેશરનું વધવું, સ્ટ્રોક, આઘાત, ટાઈપ 2 ડાયાબિટીસ, મધુમેહ, હાઇપોથાઇરોઇડિઝમ અને નર્વસ સિસ્ટમ રિલેટેડ
રિલેટેડ પ્રોબ્લેમ, તંત્રિકા તંત્ર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. નસકોરાના મુખ્ય કારણ, એને કઈ રીતે રોકી શકાય, નસકોરાનું ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ, નસકોરા માટેના ઘરેલુ ઉપચાર, આ બધા વિશે હું જલ્દી વિડીયો શેર કરીશ. તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને ડાયટ, યોગા અને આયુર્વેદા ચેનલને સપોર્ટ કરજો. તમારી હેલ્થ સંબંધિત સમસ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હેલ્થ માટે ઉપયોગી આ વિડીયોઝ જરૂરથી જોજો. નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, ટેક કેર.